નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્યુન્સનમાં તમારું સ્વાગત છે. આજે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ બહેનો. આપણે આગળના વિડીયામાં જોયેલું કે આ રીતના સાદું બ્લાઉઝ હોય તો ટોક્સ કેવી રીતના લેવા, એમાં ગાજ બટન પટ્ટી કેવી રીતના લગાવીને આપણે શોલ્ડર જોઈન્ટ કરેલા, આજે એવો વિડીયો લઈને આવીશું ભાઈ બહેનો કે જે પાઇપિંગ. ઘણા ભાઈઓ બહેનોની ઘણા ટાઈમથી રિક્વેસ્ટ આવતી મેડમ કે તમે ઇઝી મેથડથી બધું શીખવાડો છો, તો આ રીતના ગળામાં પાઇપિંગ કેવી રીતના લગાવવી એ તમે બતાવજો. તો આજે એવો વિડીયો લઈને આવીશું ભાઈ બહેનો, પૂરેપૂરો જોજો. જેને પાઇપિંગ નથી આવડતી ઇઝીલી પાઇપિંગ શીખી શકશે. આ રીતના મેં બ્લાઉઝનું આપણે કલર જે છે એનાથી વિરુદ્ધ કલરનું મેં કાપડ લીધું છે, કેમ કે તમને પાઇપિંગ દેખાય એટલા માટે આ કલરનું હું તમને પાઇપિંગ લગાવતા શીખવાડીશ. તો આ મેં એક નાનો ટુકડો લીધો છે, એમાં પહેલાં આપણે એ શીખવાના છે ભાઈ બહેનો કે જે ઉરે પટ્ટી કોને કહેવાય, એનો મેં વિડીયો અપલોડ કરેલો છે, ન જોયો તો જરૂર જોઈ લેજો. ફરી વખતથી હું તમને બતાવું કે જે ક્રોસમાં કટ કરવામાં આવે છે એને ઉરે પટ્ટી કહેવામાં આવે છે. આ રીતના ખૂણામાંથી જે ખૂણો હોય એમાંથી આપણે આ ક્રોસમાં કટ કરવામાં આવે એને ઉરે પટ્ટી કહેવામાં આવે છે. તો આપણે એક ઇંચની ઉરે પટ્ટી કટ કરવાની છે. તો આ રીતના એક એક ઇંચનું માર્કિંગ કરી ને તમારે પટ્ટીને કટ કરવાની છે. આ રીતના પહેલાં તમારે એક લીટી ડ્રો કરી લેવાની છે, પછી તમારે આ રીતના એક એક ઇંચ રાખી માર્કિંગ કરી લેવાનું. આમાં તમે સ્કેલનો પણ ઉપયોગ કરી શકો. આ રીતના તમને હું એક પટ્ટી કટ કરતા શીખવાડું. એવી રીતના તમારે બધી પટ્ટી કટ કરી લેવાની, પછી જોઈન્ટ કેમ કરવી એ તમને બતાવીશ. આ રીતના એક એક માર્કિંગ થઈ ગયું છે, આપણે આ રીતના કટ કરી લેવાનું. આ રીતના સ્મોકિંગ થવું જોઈએ એને ઉરે કાપડ કહેવામાં આવે છે. આ રીતના તમારે બધી જ પટ્ટી કટ કરી લેવાની છે. તો હું બધી પટ્ટી કટ કરી લઉં છું. આ રીતના મેં પટ્ટી બધી કટ કરી લીધી છે. હવે આપણે પટ્ટીને કેવી રીતના જોઈન્ટ કરીને એક સીધી પટ્ટી બનાવવાની છે. તો આ રીતના તમારે ઉરે પટ્ટીને જોઈન્ટ કરવાની હોય છે. આ ખૂણો આ સાઈડ હોવું જોઈએ, તો આ ખૂણો આ રીતના ક્રોસમાં તમારે સિલાઈ લગાવી લેવાની છે. આ રીતના આપણે જોઈન્ટ કરવાથી આપણી સરસ મજાની આપણી પટ્ટી બનીને તૈયાર થઈ જશે. તો આ તમને એક બતાવું છું, એ રીતના તમારે આ બધી પટ્ટી જોઈન્ટ કરીને એક સીધી પટ્ટી તમારે બનાવી લેવાની છે. તો આ રીતના હું એક સીધી પટ્ટી બનાવી લઉં છું. તમે જોઈ શકો છો આ રીતના મેં એક સીધી પટ્ટી બનાવી લીધી છે. એ આપણે એટલી પટ્ટી બનાવવાની છે કે આપણી ફરતી ગળે આવી જવી જોઈએ, એટલી પટ્ટી તમારે લંબાઈમાં કરવાની છે. તો મેં આ રીતના પટ્ટી બનાવી લીધી છે. હવે મેં આ રીતના બ્લાઉઝ લીધું છે. હવે આ પટ્ટી છે એને આપણે ઉથમી રાખવાની છે, બરાબર ને? આ રીતના આપણે એક થોડું આપણે કાપડ ફોલ્ડ કરી ને આપણે જે ગળાનો ભાગ છે ત્યાંથી આપણે આ રીતના સ્ટાર્ટ કરવાનું છે. એક ભાગને આપણે આ રીતના લગાવવાનો છે. હવે આપણે જે બ્લાઉઝ છે એ કાપડ આપણે ખેંચવાનું નથી, જે ઉરેપ પટ્ટી છે એનું કાપડ આપણે આ રીતના ખેંચતું જવાનું ને પટ્ટી મૂકતી જવાનું. એનું કારણ છે ભાઈઓ બહેનો કે આ રીતના તમે પટ્ટી મૂકવાથી તમારી ગળાની પહોળાઈ વધે નહીં ને તમારું ગળું ઉતરે નહીં, એટલા માટે ગળાનું એકદમ ફિનિશિંગ આવે ને પાઇપિંગ સરસ મુકાય, એટલા માટે આપણે આ રીતના ઉરેપ પટ્ટી છે એને ખેંચીને આ રીતના મૂકવાનું. સરસ તમારે ગળાનું ફિનિશિંગ આવે ને તમારું એકદમ ગોળ ગોળ ગળું બને, એટલા માટે આ રીતના તમારે ઉરેપ પટ્ટીને ખેંચવાની છે, બ્લાઉઝને આપણે ખેંચવાનું નથી. ને આ રીતના ખેંચવાનું, ક્યાં સુધી ખેંચવાનું કે જે પટ્ટી છે તો આ રીતના તમે જોઈ શકો છો. આ રીતના તમારે આ પટ્ટી ઊભી થઈ જાય ને આ રીતના એક શેપ આવી જવો જોઈએ ત્યાં સુધી આપણે ખેંચીને ઉરેપ પટ્ટી લગાવવાની છે. તમને એકદમ ઇઝી મેથડ બતાવું છું. આ પ્રોબ્લેમ બધા ભાઈઓ બહેનો થતી હોય છે ગળા મૂકવા ટાઈમે કે કેવી રીતના પટ્ટી મૂકવી, કેવી રીતના ફિનિશિંગ લેવું, એ બ્લાઉઝનું એને ગળાનું ફિનિશિંગ મૂકવું અઘરું લાગતું હોય છે. આ રીતના આપણે પટ્ટી મૂકતી જવાની છે. જે રીતના હું તમને બતાવું છું એ રીતના તમારે પટ્ટીને મૂકવાની છે.
આ રીતના આપણે પટ્ટીને ખેંચી જવાની છે અને મૂકતી જવાની છે. આ રીતના આપણે ખેટ સુધી પટ્ટી લગાવી લીધી છે, તમે જોઈ શકો છો. હવે આપણે જે વધેલું કાપડ છે થોડું આપણે રાખીને પછી આપણે આ રીતના કટ કરી લેવાનું છે, કેમ કે આ રીતના આપણે કાપડને ફોલ્ડ કરી લેવાનું છે અને આમાં સિલાઈ લગાવી લેવાની છે. એ આપણું કાપડ છે અંદરની સાઈડ ફોલ્ડ થઈ જશે. આ રીતના આપણી પટ્ટી લાગી ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે જે પટ્ટી છે એમાં આપણે સિલાઈ લગાવવાની છે. તો આ રીતના પટ્ટી છે એને આ રીતના ફોલ્ડ કરતી જવાની છે અને આપણે સિલાઈ લગાવતી જવાની છે. ફક્ત ખાલી પટ્ટીની અંદર જ આપણે સિલાઈ લગાવવાની છે. તમે જોઈ શકો છો હું કેવી રીતના સિલાઈ લગાવું છું. એ રીતના તમારે પટ્ટીની અંદર જ આપણે સિલાઈ લગાવવાની છે. આ રીતના આપણે પટ્ટીમાં ફરતી આ રીતના મેં બતાવેલું એ રીતના તમારે સિલાઈ લગાવી લેવાની છે. તો હું ફરતી સિલાઈ લગાવી લઉં છું. આ રીતના આપણે પટ્ટીમાં સિલાઈ લગાવી લીધી છે, તમે જોઈ શકો છો. હવે આપણે કેવી રીતના પાઇપિંગ બનાવવી એ તમને બતાવું. તો આ રીતના આ કાપડ છે એને એક વખત આ રીતના ફોલ્ડ કરવાનું અને પછી આપણે આ કાપડ છે એ અંદરની સાઈડ આ રીતના ફોલ્ડ કરવાનું. આ રીતના રાખી ને આમ ફોલ્ડ કરી ને આપણે જેટલી નાની પાઇપિંગ રાખવી હોય એ પ્રમાણે આપણે કાપડને ફોલ્ડ કરતું જવાનું છે ને સિલાઈ લગાવતી જવાની છે. આપણે જે આ આપણું બ્લાઉઝ છે એ સિલાઈ ઉપર આપણી સિલાઈ આવવી જોઈએ, પાઇપિંગ ઉપર નહીં આવવા દેવાની. એ રીતના આપણે સિલાઈ લગાવવાની છે. કાપડને આ રીતના આપણે ફોલ્ડ કરવાનું છે ડબલ વખત ને આપણે આ રીતના એક સરખી આપણી પાઇપિંગ રહેવી જોઈએ ને એ રીતના આપણે સિલાઈ લગાવતી જવાની છે. આ રીતના બંનેની વચ્ચે આપણે સિલાઈ લગાવતી જવાની છે ને પાઇપિંગ બનાવતી જવાની છે. એકદમ પરફેક્ટ રીતે તમારી પાઇપિંગ બનીને તૈયાર થઈ જશે. આમાં તમારે સ્લો મશીન ચલાવવાનું છે તો તમારે ઇઝીલી તમે આ રીતના પાઇપિંગ શીખી શકશો. થોડું થોડું કાપડ આપણે ફોલ્ડ કરતું જવાનું છે ને આ રીતના કાપડને પકડી લેવાનું હાથથી ને આ રીતના આપણે મશીન ચલાવવાનું છે તો સરસ તમારી એકદમ પરફેક્ટ રીતે પાઇપિંગ થશે. ભાઈઓ બહેનો જે પહેલેથી ભાઈઓ બહેનો શીખતા હોય એ પહેલાં સેમ્પલમાં શીખે પછી તમે આ રીતના બ્લાઉઝમાં શીખજો તે આપણી પાઇપિંગ બનતી જાય છે. જેમ હું બતાવું છું વિડીયામાં એ રીતના તમારે પાઇપિંગ બનાવવાની છે. આ રીતના કાપડ આપણું આ જે સિલાઈ છે એને અંદરની સાઈડ ફોલ્ડ કરવાની ને આને આપણે આ રીતના ફોલ્ડ કરી થોડી થોડી પાઇપિંગ દેખાય એ રીતના આ રીતના પકડવાની, તમે જોઈ શકો છો. પછી આપણે મશીન આ રીતના ચલાવીને બેની વચ્ચે આપણે સિલાઈ પાઇપિંગ ને કાપડની વચ્ચે સિલાઈ લગાવવાની છે. આ રીતના આપણે સિલાઈ લગાવતી જવાની છે. જેમ હું વિડીયામાં બતાવું છું ભાઈ બહેનો એ રીતના તમારે પાઇપિંગ બનાવવાની છે. એકદમ ઇઝી મેથડથી બતાવું છું. આ રીતના તમારે હાથથી જે તમે પટ્ટી ફોલ્ડ કરો છો એ હાથથી એકદમ ટટ્ટા રીતે પકડી રાખવાની તો તમારી કાપડ ખસશે નહીં, તમે જોઈ શકો છો. આ રીતના આપણે હાથ રાખવાનું, આ રીતના પકડી ને પછી આ રીતના સિલાઈ લગાવવાથી સરસ તમારી એક સરખી પાઇપિંગ બનશે. તમે જોઈ શકો છો આ રીતના આપણી પાઇપિંગ બનીને તૈયાર થશે એક સરખી.
કાપડ ને ખસવા નહીં દેવાનું ને ઈ રીતના પકડી ને સિલાઈ લગાવવાની છે. તો તમારી એક સરખી પાઇપિંગ બનીને તૈયાર થશે, બાકી નાના મોટી થઈ જશે. જે રીતના હું વિડિયામાં બતાવું છું એ જ રીતના તમારે મૂકવાની છે. થોડું થોડું કાપડ આપણે ફોલ્ડ કરતું જવાનું છે ને સિલાઈ આપણે લગાવતી જવાની છે. આ રીતના મેં તમને બતાવું છું એ રીતના તમારે સિલાઈ લગાવતી જવાની છે. તમે જોઈ શકો છો આ રીતના આપણે જેમ પાઇપિંગ બનાવી છે આ રીતના તમારે એક સરખી પાઇપિંગ બનવી જોઈએ ને આ રીતના કાપડ અંદર એક જ સરખું ફોલ્ડ થવું જોઈએ. તમે જોઈ શકો છો આ રીતના હવે આપણે જે બાકી છે આ રીતના હું પાઇપિંગ બનાવી લઉં છું. જોઈ શકો છો સરસ મજાની આપણી પાઇપિંગ બની ગઈ છે. આ રીતના તમે જે બ્લાઉઝ છે તો એકદમ ફિનિશિંગ સાથે તમારી પાઇપિંગ ઉપસેલી ન રહેવી જોઈએ ભાઈ બહેનો. આ રીતના તમારે ફિનિશિંગ આવવું જોઈએ. તમે જોઈ શકો છો પરફેક્ટ રીતે આપણું ગળું બનીને તૈયાર થઈ ગયું છે. એ જ રીતના તમને પાછળનું ગળું બતાવું તો જો આ રીતના તમારું તૈયાર થવું જોઈએ. આ રીતના તમારી પાઇપિંગ એક રીત આ રીતના એક સરખી હોવી જોઈએ ને આ રીતના ઉપસેલી ના હોવું જોઈએ, બેસેલી આ રીતના હોવી જોઈએ. આ રીતના તમારે પ્રેક્ટિસ કરવાની છે ભાઈ બહેનો. ઘણા ટાઈમથી રિક્વેસ્ટ આવતી મેડમ તમે પાઇપિંગ બતાવો બ્લાઉઝમાં કેવી રીતના લગાવી, તો આજે ઇઝી મેથડથી બતાવેલું ભાઈ બહેનો કે કેવી રીતના તમારે પાઇપિંગ લગાવી. આ વિડીયો જોઈને જરૂર શીખજો ભાઈ બહેનો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરો તો સબસ્ક્રાઇબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, આ વિડીયો લાઈક કરજો, કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેનો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.